بسم اللہ الرحمن الرحیم آج محرم الحرام نو چوٹھو خطبو عربی ما تھئی رہیو چھے جنو خلاصو گجراتی ما آپ رمانے چھے الحمدللہ رب العالمین القائل فی کتابه العزیز بسم اللہ الرحمن الرحیم یرفع اللہ الذین آمنوا منکم والذین اوتوا العلم درجات واشہد ان لا الہ الا اللہ وحدہ لا شریک لہ وأشهد أن سيدنا ونبينا محمدًا عبده ورسوله القائل في حديثه الشريف طلب العلم فريضة على كل مسلم أما بعد پریا سروتاو انے مارا مسلمان بھائیو علم حاصل کرو یہ در ایک مسلمان پر فرض چھے انے اے بے پرکارنو چھے نمبر ایک فرض عین اور انے نمبر بے فرض کفایہ અગાઉના ખુતબામાં ફરજે ઐન અંગે વિસ્તૃતથી ચર્ચા કરવામાં આવી હતી. આજના ખુતબામાં ફરજે કિફાયાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે ઇન્શા અલ્લાહુ તઆલા. પ્રિય ભાઈઓ, આપણે જાણવું જોઈએ કે કેટલુંક ઇલ્મ એવું છે જેને હાસિલ કરવું ફરજે કિફાયા છે, એટલે કે જો કેટલાક લોકો તે કરે છે તો બાકીના લોકો પાસેથી તે જવાબદારી માફ કરી દેવામાં આવે છે, અને જો બધા લોકો તેને કરવાથી દૂર રહે તો પછી દરેક વ્યક્તિ પાપી અને ગુનેગાર બનશે. ખાસ કરીને જેની પાસે શક્તિ અને ક્ષમતા છે તે આ પાપમાં ભાગીદાર બનશે. ફરજે કિફાયાથી મુરાદ એ તમામ ઇલ્મનો ઉલ્લેખ છે જેની મુસલમાનોને દીની અથવા દુનિયાવી રીતે જરૂરત હોય છે, જેમ કે શરિયતના ઇલ્મમાં સંપૂર્ણ મહારત પ્રાપ્ત કરવી અથવા વિવિધ દુનિયાવી ઇલ્મમાં વિશેષતા, જેમ કે ઇલ્મે તિબ્બ, ઇન્જિનિયરિંગ, ગણિત, ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, હયાતિયાત અને તબઈયાત વગેરેમાં, બલકે એવું દરેક ઇલ્મ હાસિલ કરવું કે જે મુસલમાનોના સામાજિક જીવન સાથે સંબંધિત છે અથવા જેના દ્વારા મુસલમાનો વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ અને શ્રેષ્ઠતા મેળવી શકે છે અને ઇસ્લામના દુશ્મનો સામે તાકાત મેળવી શકે, આ તમામ ઇલ્મ ફરજે કિફાયાના દાયરામાં આવે છે. તેમાં એકંદરે સુસ્તી અને કોતાહી તમામ લોકો માટે મુશ્કેલી અને પાપનું કારણ છે. કેટલીકવાર ફરજે કિફાયા કોઈ વ્યક્તિની તરફેણમાં જરૂરી થઈ જાય છે, જેમ કે કોઈ જવાબદાર વ્યક્તિ તેની ક્ષમતાના આધારે કોઈને કામ સોંપે છે અને તેના માટે કોઈ રૂકાવટ પણ ના હોય, અથવા કોઈ વ્યક્તિ પોતાની અંદર એવી ક્ષમતા અને કુશળતા મહેસૂસ કરે જે બીજામાં ના હોય અને તેના માટે એ ઇલ્મને હાસિલ કરવામાં કોઈ અવરોધ પણ ના હોય, તો પછી તેને પ્રાપ્ત કરવું ફરજે કિફાયા છે. આ સંદર્ભે એક નિયમ ધ્યાનમાં રાખવો જોઈએ કે જે કોઈ પણ વસ્તુ ઉમ્મતની નબળાઈ અને તનઝુલીનું કારણ બને છે તે થાય તે પહેલાં તેને તારવા માટે જરૂરી પગલાં અને વ્યવસ્થા કરવી જરૂરી છે, અને જો આવું થાય તો તેનાથી બચવાનો ઉપાય અને પ્રયત્ન કરવો પણ જરૂરી છે. એ જ રીતે ઉમ્મત માટે તાકાત અને સ્થિરતાનો સ્રોત બને અને જાહેરી અને બાતની જોખમોથી રક્ષણનું સાધન બને તે બધું પ્રાપ્ત કરવું ફરજિયાત છે, કારણ કે નિયમ છે કે જે બધું ફરજિયાત લગન પૂર્ણ કરી શકાતું નથી તે પર ફરજિયાત છે. ઇમામ ગિઝાલી રહમતુલ્લાહ અલૈહી ફરજે કિફાયાના સંદર્ભમાં કહે છે કે જ્યાં સુધી ઇલ્મના પ્રકારો સ્પષ્ટ ના થાય ત્યાં સુધી જવાબદારી અને બિનજવાબદારી વચ્ચે તફાવત કરવો મુશ્કેલ છે. માટે તે ઇલ્મ જેના બારામાં આપણે વાત કરી રહ્યા છે તે બે પ્રકારનું છે, એક શરઈયા અને એક ગેરશરઈયા. શરઈયાથી મુરાદ તે ઇલ્મ છે જે અંબિયા અને રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમથી સાબિત હોય, તેવી જ રીતે એ ઇલ્મ જે બુદ્ધિ, અનુભવ અને તજરૂબા સાથે સંબંધિત હોય, જેમ કે ઇલ્મે હિસાબ, ઇલ્મે તિબ, ઇલ્મે લુગાત વગેરે. પછી ઉલુમે ગેરશરઈયા ત્રણ પ્રકારના છે, મહમૂદ, મઝમૂમ અને મુબાહ. નંબર એક, મહમૂદ એ ઇલ્મ છે
જેની સાથે દુનિયાવી હેતુઓ જોડાયેલા છે, જેમ કે ઇલ્મી તિબ, ઇલ્મી હિસાબ વગેરે. પછી તે પણ બે પ્રકારના છે, એક તો તે જે ફરજે કિફાયા છે, બીજું જે ફઝીલત અને કમાલનો આધાર રાખે છે. ફરજે કિફાયા એવું દરેક ઇલ્મ જે દુનિયાવી મામલાતમાં બુનિયાદી હેસિયત રાખતા હોય અને કોઈ પણ તેનાથી વંચિત ના હોય, જેમ કે ઇલ્મી તિબ કે તે શરીરના રક્ષણ અને અસ્તિત્વ માટે જરૂરી અને અનિવાર્ય છે, તેમજ ઇલ્મી હિસાબ કે એ વારસા વહેંચણી વગેરે માટે જરૂરી અને અનિવાર્ય છે. માટે કોઈ જગ્યાએ અમુક લોકો ઉપર દર્શાવેલ ઇલ્મના માહિર અને જાણકાર હોય અથવા કમથી કમ એક માણસ જાણકાર હોય તો બધા તરફથી કાફી છે, અને જો કોઈ પણ જાણકાર ના હોય તો બધા જ ગુનેગાર થશે. નંબર બે, ઇલ્મી મજમૂમ. જેવી રીતે કે જાદુનું જાણવું, સોબદાબાજી, શૈતાની ઇલ્મ વગેરે. નંબર ત્રણ, ઇલ્મે મુબાહ. સારા મતલબો અને ઇસ્લામી તાલીમ વગેરે પર આધારિત કવિતાઓનું ઇલ્મ. મુખ્ય વાત એ છે કે સમગ્ર મુસ્લિમોએ એક એવી વાત માટે પ્રયત્ન કરવો જોઈએ કે તેમનામાં દરેક ઇલ્મના માહિર અને જાણકાર માણસો વધુ ને વધુ તૈયાર થાય. એવી જ રીતે મુઆશરત, સિયાસત, સાયન્સ અને ટેકનોલોજી વગેરેના મેદાનોમાં મુસલમાનોની એક મોટી જમાતનું હોવું દીન અને દુનિયાની તરક્કી અને હિફાજતનો આધાર અને કામયાબીનું રાજ છે. આવા મેદાનોમાં બની શકે એટલી મહારત હાસિલ કરવી ફરજે કિફાયામાંથી છે. અલ્લાહ તબારક વ તઆલા આપણને ઇલ્મે નાફે આપે અને નેક આમલની તૌફીક આપે. વમા અલૈના ઇલ્લલ બલાગુલ મુબીન. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહુ.